वर्णिवेसरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી ઘન રામ જય કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ શ્રીહરિચરિત્રામૃત સાગર પૂર ચોથું તરંગ એકસો એકમું ભગવાન શ્રીહરિનો કુમારગી લોકોએ વિરોધ કર્યો કેવી રીતે વિરોધ કર્યો એની કથા આ તરંગમાં છે દુષ્ટ બુદ્ધિવાળા પુરુષોની દુષ્ટ બુદ્ધિ કેવી હોય એનામાં દર્શન થશે જેવી રીતે સજ્જનને ઓળખવા ઓળખવા જરૂરી જરૂરી છે છે એવી જ રીતે દુર્જનને પણ શ્રીજી મહારાજે સત્સંગી જીવનમાં જ્યાં જ્યાં સભા ભરાણી છે ત્યાં મોટે ભાગે બીજા પ્રકરણમાં તમે જુઓ ત્રીજા પ્રકરણમાં તમે જુઓ ચોથા પ્રકરણમાં તમે જુઓ ત્રણે ત્રણ પ્રકરણમાં એવી કથાઓ છે મોટે ભાગે મહારાજે આ વાત કરી છે જેવી રીતે સંત મળે ત્યારે કલ્યાણ થાય છે એવી જ રીતે અસંત જો મળી જાય તો કલ્યાણ બગડે પણ છે માટે મુમુક્ષુએ સાધુને સેવતા પહેલા ધર્મનું પાલન કરતા પહેલા કલ્યાણના માર્ગે ચાલતા પહેલા સત અને અસતની વિત્તી કરવી જરૂરી છે ધર્મ કોને કહેવાય અધર્મ કોને કહેવાય સજ્જન કોને કહેવાય દુર્જન કોને કહેવાય સારી બુદ્ધિ કોને કહેવાય ખરાબ બુદ્ધિ કોને કહેવાય કલ્યાણનો માર્ગ કોને કહેવાય અને જગતનો માર્ગ કોને કહેવાય આપણા ઉપનિષદોથી માંડી અત્યાર સુધી શ્રેયસ શ્રેય પ્રેય મનુષ્ય મેય તસ્તો સંપરિત્ય વિનકર શનિવારની સભામાં પૂરી કરી રાત્રે આપણે ઉપર બેઠા હતા ગુણાત્તાનંદ સ્વામીની વાતો વાંચતા હતા અને એમાં મેનપુરાવાળા ભરતભાઈએ પ્રશ્ન પૂછ્યો હતો શું પ્રશ્ન પૂછ્યો કે સ્વામી આવી ગુણાત્તાનંદ સ્વામીની વાતો વાંચીએ કલ્યાણનો માર્ગ એમ લાગે કે એકદમ સીધો ને સરળ છે પણ જેને હું છે પણ આવા સારા સંત નથી મળ્યા ખોટા મેળા છે અને ખોટા જેને હાચા મનાઈ ગયા છે તો એનું શું થાય સમજ્યા તમે જેને અવળું સવડું મનાઈ ગયું છે જેમ જેને અંધારું છે અંજવાળું લાગે છે એના માટે કોઈ રસ્તો નથી એટલે આપણે ત્યાં કહેવાય છે ને સતામ સદ્ભિ સંગહ કથમ અપી પુણ્યેન ભવતી અનંત જન્મના પુણ્ય હોય ત્યારે સાચા સંત મળે આપણા હૃદયમાં હા પડે કલ્યાણની વાત કરનારા સાધુ મળે તો આવો દુષ્ટ માણસોની બુદ્ધિ કેવી હોય દુષ્ટ માણસો કેવી રીતે કોઈને ભરમાવે છે બ્લેકમેલિંગ કરે છે એ વાત આપણે આમાં સાંભળીશું અમદાવાદમાં ભગવાન શ્રીહરિ બિરાજમાન છે શ્રી હરિ દર્શ કરન હિત પૂર્વાશે સબજ સારે દિન આવત રહત તૃપ્ત નહીં હોવત માન શ્રી હરિ દર્શ કરન હિત પૂર્વાશે સબ જાન સાર દિન આવત રહત તૃપ્ત ન હોવત માન અમદાવાદમાં ભગવાન શ્રીહરિના દર્શન કરવાને માટે આખો દિવસ નર અને નારી ઉમટવા લાગ્યા ભગવાનના દર્શન કરી કોઈના મનમાં તૃપ્તિ નથી થતી આવી મનોહર મૂર્તિ છે આકાશમાં સૂર્ય ઉગે અને પૃથ્વીના ખૂણા ખૂણામાં એનો પ્રકાશ ફેલાય એમ સહજાનંદ સ્વામી રૂપી સૂર્યનો પ્રકાશ શ્રીનગર અમદાવાદમાં ખૂણા ખૂણામાં ઘર ઘરમાં ફેલાયો અને હંમેશા યાદ રાખજો જીવનનો આ કડવું સત્ય છે તમને ચાહનારા વધે છે ને ત્યારે તમને નિંદનારા પણ વધવાના જ તમારા મિત્ર વધે છે ને ત્યારે યાદ રાખજો તમારા શત્રુ પણ વધવાના જ આ જગતનું કડવું સત્ય છે ભગવાન તો ભગવાન છે છતાં જગતની રીત એવી છે કે ભગવાનને પણ એમાંથી પસાર થવું પડે છે ક્યારેક આપણી કોઈ નિંદા કરે ક્યારેક કોઈક આપણી ટીકા કરે આપણે ડરવાની જરૂર નથી ઘણી વાર પ્રશંસામાં અસત્ય હોય જે સત્ય મારી નાખે ઘણી વાર ટીકામાં સત્ય હોય એ સત્ય જો આપણે જઈએ ને તો આપણે તરી જઈએ નિંદા અને પ્રશંસા એટલા માટે શાસ્ત્રોમાં કહ્યું તુલ્ય નિંદા સ્તુતિ મૌની સંતુષ્ટો એન કે ચિત નિંદા અને સ્તુતિ આપણને ભલે જુદા જુદા લાગે પણ શાસ્ત્ર પ્રમાણે બંને સરખા જ છે સત્યની કરવામાં આવેલી નિંદા પણ ઘણીવાર કલ્યાણ કરનારી બને પ્રામાણિક રીતે કોઈનો કરેલો વિરોધ પણ ક્યારેક ક્યારેક અનેક જીવનું કલ્યાણ કરે અને કેવળ ખુશામત કેવળ હાજી હાજી કરનારા સમાજ દ્વારા પણ ઘણા મોટા નુકસાનો થયા છે તો હવે સાંભળીએ દુષ્ટ માણસો દુષ્ટ બુદ્ધિથી કેવી રીતે વાતો કરે છે ભગવાન શ્રીનો યશ વધ્યો ઘર ઘર ગાવત ગુણ સબ ધર્મ પર જાકુ પ્રીત જેને ધર્મ ઉપર પ્રીતિ હતી એ ઘરે ઘરે ભગવાન શ્રીના ગુણ ગાવા લાગ્યા અહો આવા કળિયુગમાં આવા ભગવાન પ્રગટ થયા यक्षरनावासे वालो आव्या अवनी पर नवखंड धरते मां स्वामी छतराया चाले राज अक्षर नावासे वालो आव्या अवनी पर बाइयो देखीने भाइयो छेटे राचाले પડી વસ્તુ કોઈની હાથે ન વજાલે રાજ અક્ષરના ના વાસી વાલો આવ્યા અવની પર સરસ વાત છે આજે ઘર ઘર ગાવત ગુણ સબ ધર્મ પર જાકુ પ્રીત કુપંથ ચલન મે પ્રીત જેહી દાજ ભયેતી ચિત ધર્મ ઉપર જેને પ્રીતિ હતી એ બધા ભગવાન શ્રીના વખાણ કરવા લાગ્યા પણ અધર્મ ઉપર જેની પ્રીતિ હતી એ બધા દાજવા લાગ્યા બળવા લાગ્યા અરે અરે આ શું થવા બેઠું છે લોકો કયા માર્ગે ચાલે છે જુઓ વાળા દાઝવા લાગ્યા બધા કુમારગીઓ ભેડા થયા અને સરકારમાં રાવ કરવા માટે ગયા અનેક પ્રકારની ભેટ લઈ ગયા અધિકારીઓને મળ્યા બોલવા લાગ્યા આપ સરકારશ્રી સાંભળો અમે આપના હિતને માટે મુખથી પુકાર કરીને કહીએ છીએ આ નવો પંથ થયો છે તેમાં ભળેલા બધા લોકો આપના શત્રુ થયા છે તેઓ જુદી જુદી વિચિત્ર વાતો કરે છે જો કે આપની સમજમાં આવી જાય એવું જ છે આ બધું સરકારને ધનની આવક માટેના ચાર મુખ્ય માર્ગ છે આખા દેશમાંથી આવક બંધ થઈ જાય એવો લોકોને ઉપદેશ કરે છે જેને આધારે આપનું મુખ્ય કામ ચાલતું હોય છે તે ચારના નામ અમે કહીએ છીએ ધનની આવકના એ ચાર માર્ગ બંધ થઈ જાય તો બધા રાજાઓને ભીખ માગવાનો વારો આવશે અમે એવું ચોક્કસ સમજીએ છીએ એટલા માટે આપની આગળ જાહેર કરવા આવ્યા છીએ આટલી બધી હિતકારી વાતો કરતા હોય એટલે થોડો સાવધાન થવાની જરૂર છે શાસ્ત્રમાં લખ્યું છે આમ તો કે અતિ મીઠી વાણી વાળો માણસ જેટલું નુકસાન કરી શકે ને એટલું નુકસાન અતિ કડવી વાણી વાળો માણસ ન કરી શકે કેવું સરસ કોઈ લખ્યું છે કડવું કારેલું ખાવાની આદત પડે ને એનું તન દુરસ્ત રહે એમ કડવી વાત સાંભળવાની જેની આદત હોય ને એનું મન પણ સુધી મહાભારતની શરૂઆત ન થઈ વિદુરને ધક્કો માર્યો વિદુરને લાત મારી વિદુરને કાઢી મૂક્યા તું કોણ કહેવા વાળો અને વિદુરજીએ હસ્તિનાપુર છોડ્યું અને પાંડવોનું કૌરવોનું પતન શરૂ થયું સવારની કથામાં શ્રીજી સ્વામી વાત કરતા હતા ને જો કોઈ ટોકનાર ન હોય ને ગુણાત્યાનંદ સ્વામી કહે તો કહેવા પડકારા કરનાર કોઈક જોઈએ કોઈક હાંકલા પડકારા કરનાર જોઈએ સાધુ ની વાત ઘણી વાર કડવી હોય અને દુર્જન ની વાત ઘણી વાર બહુ મીઠી હોય બોલો કેવી મીઠી વાત કરે છે કે મહારાજ આ તો અમે તમારા હિતની વાત કરીએ છીએ ચાર રાજાને પૈસા મળે છે અને આ લોકો એવો ઉપદેશ આપે ચારે ચાર રસ્તા બંધ કરવાની વાત કરે છે આમાં અમને નુકસાન નુકસાન નથી મહારાજ આ તો તમને તમને છે સમજાય એવું જ છે પણ અમે જાહેરમાં કહેવા આવ્યા છીએ તમે સમજી જાઓ તો સારું આપને જો ઘણો લાભ થતો હોય તો અમારી આ વાતને પ્યારી લાગશે અમારી આ વાત આપને પ્યારી લાગશે લાભ વિનાની વાત સારી લાગતી નથી એટલે અમે જે કહેવા આવ્યા છીએ એ તો તમારા લાભની વાત છે એટલે અમને નક્કી વિશ્વાસ છે કે આ વાત તમને સારી લાગશે આમાં અમને કોઈ સ્વાર્થ નથી આપના લાભને જ અમે અમારી શોભા માનીએ છીએ અમે આપનું હિત ચાહીએ છીએ એટલા માટે જ કહેવા આવ્યા છીએ બોલો છે આપણે દીકરા થોડા પૈસા ભેગા કર્યા હશે એને બે ત્રણ મિત્રો ને વાત કરી રાખેલી કે મારી પાસે પૈસા છે આપણે કોઈ બિઝનેસ માં રોકવા છે એમાં એનો એકાદ મિત્ર ફૂટલા વાસણ જેવો હશે એને એનો બરાબર લાભ લીધો કે જો તું આમ કરે તો આમ થાય આમ કરે તો આમ થાય પાંચ જ વર્ષમાં તારો એવો સરસ બધું ચાલશે લાલો લાભ વગર લોટે નહીં જ્યારથી માણસ ફાયદાની જ વાત વિચારતા થયો ત્યારથી કાયદાઓ તૂટવા લાગ્યા જ્યારથી માણસ ની જ વાત વિચારતા થયો ત્યારથી બધા કાયદાઓ તૂટવા લાગ્યા બોલો સારા બિઝનેસ ની લાલચે માતા પૂછ્યા વગર કોઈને કીધા વગર મોટું રોકાણ કરી દીધું આ વાતને લગભગ સાડા ત્રણ સા ચાર વર્ષ થયા અને એવી નોબત આવી એવો પાણીનો રેલો આવ્યો કે બધાને કેવું પડે એવું થયું પૈસા તો ગયા પણ ગાંઠનું ગોપીચંદન પણ ગયું અને બીજા ઉપરથી લાખ ડોલર કરતા દોઢ લાખ ડોલર જેટલા નાખવાના થયા માણસ ત્રણ રીતે પાપ પૈસાની વાત આવે ને એક સાંભળજો શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે તમારે ને અમારે બધાને કામ લાગે સમજવા જેવી વિચારવા જેવી વાત છે ધર્મનું કામ તત્કાળ કરવું અને વ્યવહારનું કામ વિચારીને કરવું મહારાજની એક આજ્ઞામાં આખી દુનિયા બચી જાય એટલી મોટી આજ્ઞા છે આ શિક્ષાપત્રીમાં મહારાજે કહ્યું આય હિ સર્વથા અન્ય થાતું મહદુખમ મહારાજના શબ્દો ઓરિજિનલ આવક પ્રમાણે જાવક કરવી એમ નહીં કરે તો મહાદુઃખ પામશે તમારો બિઝનેસ સારો ચાલે છે નોકરી સારી ચાલે છે ઘર પરિવાર સારું ચાલે છે તો પણ તમને આટલી મોટી લાલચ લાગે સુતા સુતા પૈસા કમાવાની ત્રણ ગણા ચાર ગણા પૈસા કરવાની જ્યારથી માણસ ફાયદાની વાતો વિચારતો થયો ત્યારથી કાયદાઓ તૂટવા લાગ્યા હમણાં બે દિવસ પહેલા આપણા ગુરુજીના ખૂબ કૃપાપાત્ર લંડનવાળા પ્રવીણ ભગત પ્રવીણભાઈ લાડ એમની સાથે વાત થતી હતી નિષ્કામ સ્વામી વગેરે સંતો લંડન છે સંતોના દર્શન કરવા ભગત આવેલા નિષ્કામ સ્વામી મને વાત કરાવી પ્રવીણભાઈ રોજ કથા સાંભળે છે મને બહુ સરસ એમણે વાત કરી આ જ વાત મને કે સ્વામી અમે તેમ માનીએ છીએ વ્યવહારનું કામ હાથ વાર વિચારીને કરવું ધર્મનું કામ તત્કાળ કરવું સાધુ આવ્યા છે કામ પડતું મૂકીને પણ દર્શન કરી જઈએ લાભ લઈ લઈએ અને આપણે સંતો આવ્યા તો શું કરીએ વિચારીએ પ્લાન કરીએ આયોજન કરીએ શનિવારે બોલો જશું બહુ કાચા છીએ આપણે આ તો સંતો વખાણ કરે એટલા માટે બાકી શ્રીજી મહારાજ કોઈ વખાણમાં આવેવા છે નહીં જો કોઈ કેનાર ન હોય જો કોઈ જગાડનાર ન હોય તો ગાફલાય આવતા એક સેકન્ડ નથી લાગતી ખરેખર કહું છું દાદા ધર્મનું કામ વિચાર્યા વિના કરો મંદિરે જવું છે પહોંચી જઈએ માળા કરવી છે કરવા લાગીએ કોઈ સેવાનું કાર્ય કરવું છે કરી નાખીએ કોઈ દાન ધર્માદો કરવો છે તો કરી નાખીએ વ્યવહારનું કામ વિચારીને કરીએ વ્યવહારનું કામ વિચારીને એટલે શું વ્યવહારનું કામ એટલે શું પહેલા જેમાં પૈસા સંબંધી કામ પડે એ વ્યવહારના કામ બધા જ કહેવાય વિચારીને કરવું એટલે શું અનુભવી માણસને એક વાર બે વાર ચાર વાર પાંચ વાર પૂછીને કરવું કોઈ પણ કામ કરીએ ગુરુજીને પૂછીએ સંતોની આજ્ઞા લઈએ માતા પિતા હોય તો એની આજ્ઞા લઈએ એ પૂછીને વિચારીને કર્યું કેવાય ત્રણ રીતે જયારે કાર્ય થાય છે ત્યાં લાગણીથી થાય બે ભાઈના સંબંધ સારા હોય બે મિત્રોના સંબંધ સારા હોય બે કજીન સંબંધ સારા હોય પાંચ હજાર દસ હજાર પંદર હજાર વીસ હજાર પચીસ હજાર ડોલર આમને માપી દેતા હોય સાઠ સિત્તેર હજાર ડોલર આપી દીધા હોય હિસાબ રાખ્યો ન હોય હિસાબ માગ્યો ન હોય હિસાબ આપવાનો હોય પેલો ક્યારેક તો ભાઈ કઈ નહીં તારી પાસે મારી મારા જ પૈસા છે ને ચિંતા ન કર જરૂર પડશે તો કઈશ તને આમ કઈ વ્યવહાર ચલાવતા હોય એમાં આડવું પડે દાદા પછી હિસાબ ક્યાંથી કાઢે સાત વર્ષ નો હિસાબ કાઢે મેં તને પાંચસો ડોલર આપેલા મેં તને આટલા આપેલા મેં તને આટલા આપેલા આવડું લાંબુ લિસ્ટ કરે પણ એ ભૂલ કેને લીધે થઈ લાગણીને લીધે ભૂવિત્ત દાના દાનાભ્યામ શિક્ષા પત્રીમાં મહારાજે કહ્યું જમીન સંબંધી પૈસા સંબંધી સોના સંબંધી આપવું અથવા લેવું એ લેખિત કરવું સાક્ષી સહિત કરવું તો ક્યારેય પ્રોબ્લેમ ન થાય પિતા અને પુત્ર વચ્ચે હોય બાપ અને દીકરા વચ્ચે જમીનનું સોનાનું કે પૈસાનું આપવું લેવું હોય તો લેખિત કરવું પછી બાપ અને દીકરા સિવાય બીજા બીજા ક્યાં વાત રહી તમે મિત્રને દાન આપી દીધું તો ભૂલી જાઓ પણ તમારે લેવાના છે તો પાક્કું કરો બરાબર ક્યારેય પ્રોબ્લેમ જ ના થાય કેટલા બધા ગ્રહસ્થોના તો પ્રોબ્લેમો સાંભળીએ છીએ એટલા બધા જે ગામમાં જઈએ જ્યાં જઈએ ઇન્ડિયા જઈએ તો શું અમેરિકા જઈએ તોય શું સ્વામી મેં આમ કર્યું તમારા મિત્ર માટે આટલું કર્યું આવું થયું એક લાગણીથી ન કરવું બીજું લાલચથી ન કરવું અને ત્રીજું લાચારીથી ન કરવું પૈસાનું કામ વ્યવહારનું કામ લાગણીથી કરે તો પણ મરે લાલચથી કરે તો તો આખે આખો ડૂબવાનો છે અને લાચારીથી કરે કોઈના ભયમાં આવીને કરે તો પણ ખતમ થઈ જવાનું રાજાને પ્રજા કેવી રીતે ભોળવે છે તમે જુઓ લાભની વાત કરે છે હવે ખરેખર રાજાને પોતાના લાભની ખબર ના હોય દાદા પણ આ લાભની વાત આવે એટલે બધા લટ્ટુ થઈ જાય બોલો રાજાને કેવા મૂર્ખ બનાવવા તમે જુઓ કુમારગી માણસો અમદાવાદમાં રાજા પાસે આવે છે અમે તો તમારા લાભની વાત કહીએ છીએ લાભની વાતો એ બધાને સારી જ લાગે એટલે અમને નક્કી છે કે આ વાત તમને પણ સારી લાગવાની જ અમે તો આપનું હિત ઈચ્છીએ છીએ એટલા માટે કહેવા આવ્યા છીએ ભાગ્ય વિના એ વાત સમજાય નહીં અતિ હિતકારી વાત પણ અહિતકારી લાગે જો ભાગ્ય ફૂટલા હોય તો અમારી વાતને આપ હિતકારી માનો કે અહિતકારી માનો પણ કહ્યા વિના તમને ખબર નહીં પડે જેની સમજણ સાચી હોય તેની હિતની વાત સમજમાં આવે છે દુષ્ટ માણસો વાત કરે છે જેના પેટમાં એટલું મોટું કપટ છે એવા માણસો વાત કરે છે હા ત્યારે સરકારના અધિકારી બોલ્યા તમે કહેવા માંગો છો તેમાંથી અમે કંઈ જાણતા નથી અમારા હિતની વાત હશે તો જરૂર માનીશું તેમાં તમારે ડરવાનું નથી સાચી વાત તરત અંતરમાં ધારીશું કેમ જે સાચી વાતને શું માને છે ખોટી હોય તો કોઈ ન માને અને વધારે ધનની આવક જેનાથી થતી હોય એ માર્ગ તો સાચો જ છે ને કયો માર્ગ સાચો દાદા આ અધિકારીઓ જો વધારે ધનની આવક થતી હોય એ મારે તો સાચો જ કહેવાય ને જલ્દી કરો વાત જલ્દી કેવી રીતે પૈસા વધારે આવે બોલો હવે આ લોકો નસ પકડાઈ ગઈ બરાબર કે અહીંયા તો આપણી બધી વાત હાલવાની જ છે અધિકારીઓ એ આવી રીતે જયારે કહ્યું ને પછી પેલા છોડે હવે અધિકારી હજી કે જો અધિકારી હજી તો બોલે છે અને એવું છે ને ધનને મેળવવા માટે રંક રાજા દેવ બધા મહેનત કરે છે આ દુનિયામાં જે કઈ મહેનત કરે છે ને બધા પૈસા માટે જ કરે છે ઇન્દ્રિયો સહિત દેહનું દમન પણ કરે છે કઠિન તપ કરે છે જપ કરે છે આ બધું ધનને માટે કરે છે સિમર ગામના લોભીવાણીએ ઉપદેશ આપ્યો હતો ને સેમ ઉપદેશ છે લોકો ધનને માટે પોતાના દેહને કુર્બાન કરી દે છે જોગી લોકો કેટલા માથું મુંડાવીને ફરે છે લો બુદ્ધિમાન માણસો પણ દિગંબર થઈને ફરે છે આ બધું ધન માટે જ થાય છે અને બધાયનું ઈષ્ટ તો ધન જ છે પહેલાના યુગમાં સુખદેવજી શંકાદિકો નારદજી કેટલાક ત્યાગી થયા એ બધા સાચા ત્યાગી હતા તેમને સ્ત્રી અને ધનમાં રાગ હતો નહીં માટે તે બધા ખરેખર ત્યાગી હતા બાકી અત્યારનાની કોઈની વાત થઈ એવી છે એ રૂપિયો સહુનો રાજા જગતમાં એ રૂપિયો સહુનો રાજા એ રૂપિયે મેલે માજા જગતમાં રૂપિયો સહુનો રાજા પૈસા ને પરમેશ્વર બંને દિશા અલગ છે બંને દિશા અલગ છે એક ઉત્તર છે એક દક્ષિણ છે પૈસાને પ્રધાનતા આપનાર માણસ એ ક્યારેય પરમેશ્વર સુધી પહોંચવાનું નથી અને પરમેશ્વરને પ્રધાનતા આપનાર માણસ એ ક્યારેય પૈસા પાછળ પ્રવૃત્તિ કરવાનો નથી ઉત્તર અને દક્ષિણ જેટલો તફાવત પૃથ્વી અને પાતાળ જેટલો તફાવત આકાશ અને પાતાળ જેટલો તફાવત ધનનો માર્ગ અને ભગવાનનો માર્ગ એમાં છે પૈસા જ જરૂરત છે પણ પૈસા જ સર્વસ્વ નથી ભગવાન તો સર્વસ્વ છે માતા આપણે બોલીએ છીએ ત્વમેવ વિદ્યા દ્રવિનમ ત્વમેવ તમે સર્વમ મમ દેવ દેવ તમે જ માતા તમે જ પિતા તમે જ બંધુ તમે જ સખા તમે જ વિદ્યા તમે જ દ્રવ્ય અને તમે જ અમારું સર્વસ્વ પણ આ તો આપણે પ્રાર્થનામાં બોલીએ બાકી જગતનું સૂત્ર ગુણાત્યાનંદ સ્વામીએ ઉપદેશામૃતમાં કહ્યું પૈસો મારો પરમેશ્વર ને પત્ની મારો ગુરુ દુનિયાના બધા માણસનું સૂત્ર કેવું છે પૈસો મારો પરમેશ્વર અને પત્ની મારો ગુરુ છોકરા સૈયા શાલીગ્રામ પછી સેવા કેની કરું આટલું તો બધું ઘરમાં આવી ગયું અડસઠ તીરથ શ્રીજી મહારાજ ચાલ્યા જતા હતા રોડ વચ્ચે રસ્તા વચ્ચે એક બાવાજી કપડું પણ પહેર્યા વગર બેઠેલા એટલે મહારાજ હસ્યા સુરા બેટો કપડા વિનાનો રોડ વચ્ચે આમ કરતો જંગલમાં જઈને ગુડાણો હું વાંધો હતો કપડા છોડ્યા તો ગામની વચ્ચે બેરા ખાચર ને ગમું નહીં મહારાજ હસ્યા એટલે સુરા ખાચર સમજી ગયા તો બધા શાનમાં સમજેવા હતા મહારાજ ને કે મહારાજ તમે જરાક આગળ જાઓ મહારાજે સંતો ને ચાલો ચાલો સંતો ફટોફટ સંતો લઈને મારે આગળ નીકળી ગયા સુરા ખાચર સોમલા ખાચર ત્યાં ઉભા રહ્યા સોમલા ખાચર કીધું સોમલા હા મેં છે ને ગોપનાથ મહાદેવની માનતા રાખી છે દહ રૂપિયાની અને ટાઈમ મળતો નથી ત્યાં જઈ શકાતું નથી મારી માનતા અધૂરી છે પણ આજે આપણને રોડ વચ્ચે સાક્ષાત ગોપનાથ મહાદેવ મળી ગયા બાવાની આંખ બંધ હતી પણ કાન તો ખુલ્લા હતા બાવ બધું સાંભળે ગલગલિયા થવા મળ્યા વાત ક્યાંથી શરૂ થઈ વખાણ થી શાસ્ત્ર એમ કહે કોઈ પણ માણસ તમારા જરૂર કરતા વધારે વખાણ કરે એટલે સાવધાન થાવ કડવી દવા કરતા ગળી દવાથી આ દુનિયામાં વધારે માણસો મર્યા છે મીઠી એટલે ગળી મીઠી વસ્તુ ખાવાથી રોગ થાય છે આ બધા જાણે છે પણ મીઠી વાત સાંભળવાથી રોગ થાય છે આ કોઈને ખબર નથી ગલગલિયા મુંડવા જેવો છે બોલો ધિકાર છે હા આપડા સંતે બહુ સરસ વાત કરી છે એટલે કહું નામ નથી લેતો એ સ્વામીજી એ સંત જે વાત કરનારા એ કોઈક જગ્યાએ ગયા કોઈક સંત સાથે બેઠા હશે એટલે પેલા કીધું જો બે મિનિટ ધીરજ રાખજો હવે આપણી વાત બંધ કેમ મોટો બોકડો આવ્યો છે વધેરવાનો છે એટલે કોણ વિચારો તમે એ આપનારાય કેવા અને લેનારાય કેવા આમાં કોનું ભલું થાય તા કોનું ભલું થાય કાનો કાન સાધુ એ સાંભળ્યું હા મોટો આવ્યો છે હવે વધેરવાનો છે બોલો અને જાય છે કેટલાય લોકો વધેરાય જાય છે એવો ફૂલાવે એવો ફૂલાવે એવો ફૂલાવે આમ તેમ ગલ ફૂલના હાર ને ગોટાના હાર ને પેલા હાર ને ત્રીજા હાર ને હે ગોપનાથ મહાદેવ ની માનતા મારી અધૂરી છે સાક્ષાત મેળા છે માનતા પૂરી કરવી છે સોમલો કે દો ને તો હવે ધર્મનું કામ તત્કાળ એમાં કઈ ઢીલ હોય પછી મૂકી દો ત્યારે દહ રૂપિયા અરે પણ એમ થોડા મૂકાય પેલા મારે બધું વિધિ કરવું પડે ને પ્રદક્ષિણા કરવી પડે પૂજન કરવું પડે વિધિ કરવી પડે એટલે પ્રદક્ષિણા કરતા કરતા રૂપિયા ખખડાવ મળ્યા લે સોમલા રૂપિયા તૈયાર છે ગોપનાથ તૈયાર છે જે તો કપડું પહેર્યું નથી જો આમ નીચે મૂકી દઉં પૈસા આ તો રોડ નો કાંઠો કોઈ માણસ નીકળે પૈસા ઉપાડી જાય મારી માનતા તો પહોંચી કેવાય નહીં ખોટી થઈ જાય શું કરવું બાપજી મોઢું ખોલે ને તો મૂકી દો એટલે બાપજીનું ધ્યાન જયારે પૂરું થાય ત્યારે બાપજી મોઢામાંથી કાઢી લે અને પેલો મગરમચ્છ મોઢું ફાડીને ને બાપજી ફાડ્યું મોઢું આ તો શ્રીજી મહારાજ ના સમયમાં બનેલી સત્ય ઘટના છે માફ કરજો હા સત્ય ઘટના છે એટલે કહું છું બસો વર્ષ પહેલા આવી સત્ય ઘટના હશે તો અત્યારે ધન અને સ્ત્રી પાછળ જેટલા પાપ આ દુનિયામાં થઈ રહ્યા છે ને એટલે તો ગુણાતાનંદ સ્વામીએ કહ્યું કે ગરીબ માણસ આખી જિંદગીમાં જેટલું પાપ કરે એટલું પાપા ખંડેરાવ એક દિવસમાં કરે છે તમને બધાને ધન્યવાદ છે તમને બધાને વંદન કરવાની ઈચ્છા થાય કે તમારી લક્ષ્મી તમારી ઠાકોરજીની સેવા માટે જે દુનિયામાં ખોટા માર્ગે રૂપિયા વાપરનારા છે એની ક્યાં કરુણ કથા કહું તમને એવા દુષ્ટ અધમ નીચ પુરુષ દુનિયામાં છે આ બહુ સરસ અધિકારી કે છે આ દુનિયામાં જે કંઈ થાય છે દુનિયામાં તો એવું જ છે ને બધું પૈસા માટે થાય છે બાવાએ મોઢું ખોલ્યું બેયને ખબર પડી ગયા તો ઢોંગી છે દંભી છે ધૂતારો છે લુચ્ચો છે લંપટ છે હવે છોડવો જોઈએ મહારાજને સંતો દૂર ઉભા ઉભા જોયા કરે ખેલ જુરા ખાચારિયા પ્રદક્ષિણા પૂરી કરી ઢાંકાવાળી ધૂળની મુઠ્ઠી લઈ લીધી અને બાવાના મોઢામાં ધૂળ નાખી અને બાવાજી ઉભા થયા એસી તેસી કરવા લાગ્યા લાલ પીળા થઈ ગયા આંખો બાંખો આમ બધું ચડી ગયું અને સુરા ખાતર કઈ જાય હતા સુરા ખાતર કે બાપજી ક્રોધ એનો કરો બે ધૂળ મારતી સાધુ થઈને ક્રોધ કરે છે અને બાવો ખીજાણો બરાબર મારવા ઉભો થયો ને આ તો દરબાર હતા કેડે કટાર કસેલી જતી બરાબરની બરાબર બાવાને કીધું બાપજી સીધા રેજો હજુ તો ખાલી આવાહન થયું છે સ્થાપન બરાબર પૂજન અર્ચન વિધિ બધી બાકી છે હાડકાઈ ભાંગી જશે શ્રીજી મહારાજ ને સંતો દૂર ઉભા ખડખડાટ પેટ પકડીને હશે સુરા સુરાર દેજે ગોપનાથ ને મારતો કેવાનું શું કપડા છોડી શકે એ પણ ધનની આશક્તિ નથી છોડી શકતા સ્વામી રામતીર્થ એમના બહુ સાચા અનુભવમાં અંગ્રેજી નું પ્રસિદ્ધમાં પ્રસિદ્ધ પુસ્તક સ્વામી નું બહુ સરસ પુસ્તક છે એમાં એક ચોરની એને વાત લખી છે એક ચોર હતો કાશીમાં મોટી ચોરી કરી અને ભાગી ગયો પણ રાજાનું સૈન્ય ગલી ગલીમાં ફરતું હતું ચોરને પકડવા માટે ચોર ડરી ગયો ખજાનો એક બાજુ નાખી દીધો ખજાનો એક બાજુ નાખી ચોર સાધુના કપડા પહેરી કાશીમાં ગંગા કિનારે બેસી ગયો સૈન્ય ચારે બાજુ તપાસ કરતું કરતું આ ચોર જ્યાં હતો અને ઝુંપડું હતું ઝૂપડામાં જ ધન રાખેલું અને આગળ બેઠેલો ચોર પાસે આવી પગે લાગી રાજાના માણસો પેલા ખોટા બની બેઠેલા ચોર સાધુ હતા એને હાથ છોડીને પૂછ્યું કે મહારાજ અમે રાજાના માણસો છીએ રાજાના ખજાનાની મોટી ચોરી થઈ છે તમે આશીર્વાદ આપો અમને ચોર પકડ મળી જાય કોની પાસે પ્રાર્થના કોની પાસે આશીર્વાદ માગે છે ચોર આગળ ચોર ને એટલો બધો અંદરમાં અંદરથી ડર છે કે જો હમણાં પકડાઈ જઈશ ને સવારે વાત કરી ખબર ને જે ડેબામાં લાકડા નાખેલું હા એવો ડર છે એવો ડર છે જો પકડાઈ જશે તો ખબર પડી જશે તો પણ પગે લાગ્યા આશીર્વાદ ગયા તપાસ કર્યા વિના બીજી કઈ પૂછતાછ કર્યા વિના ત્યાંથી નીકળી ગયા સાધુના મનમાં વિચાર આવ્યો ચોર હતો થોડી વાર ખોટો સાધુ બનેલો વિચાર આવ્યો કે હું ખાલી ખાલી ખોટો સાધુ પણ બન્યો તો પણ લોકોએ મને સન્માન આપ્યું મને આદર આપ્યો સામેથી લોકો ભિક્ષાનું પૂછે છે તો મેં આ પેટ ભરવા માટે આટલું મોટું પાપ કર્યું રાજાનો ખજાનો ફાડી નાખ્યો આની પાછળ તો કેટલા માણસો પાયનાલ થઈ જશે અને આ ધન મને મારા પરિવારને મારા છોકરા છે કોને સુખ આપશે સાધુએ બધું ધન ગંગામાં નાખ્યું અને પોતે હિમાલયમાં ચાલો ગયો સ્વામી રામતીર્થને આ ચોર મળેલો એને પોતાના અનુભવની વાત કરેલી અને સ્વામી રામતીર્થે આ ચોર માંથી સાચો સાધુ બને વાત લખેલી બે જણા હતા બેની વિચારધારા જુદી જુદી હતી એક કે જો ભાઈ આ દુનિયામાં જીવવું હોય ને તો પૈસા તો જોઈએ જ બીજો કે જો ભાઈ જેટલા પૈસા વધે ને એટલા ભય વધે જેટલા પૈસા વધે એટલા પાપ વધે પૈસા વધે એટલા રોગ વધે ક્યારેક પૈસા ઉપર કથા કરવા જોઈએ દાદા આખી હા આમ તો અત્યારે શું છે ને આજે સવારે જ ઘનશ્યામભાઈ ઠેસી આવ્યા બહુ જ્ઞાની માણસ હતા બહુ સરસ વાત કરતા હતા વિજ્ઞાન અને ધર્મની ઓગણીસમી સદીમાં અત્યારે દુનિયામાં જે દુઃખ ગણે બધા દુઃખ હતા કપડાં નહોતા ખાવાનું નહોતું તેમ છતાં માણસો આત્મહત્યા નહોતા કરતા તેમ છતાં માણસો સારી રીતે જીવી શકતા હતા ખૂબ સુખી હતા અને સદીમાં માણસ પાસે બધું હોવા છતાં માણસ એટલો છે છે આત્મહત્યાઓ કરે રોડ ઉપર પડીને ટ્રક નીચે પડીને કેવી રીતે આત્મહત્યા બોલો કંડારી ગામમાં થોડા વર્ષો પહેલા હમણાં જ થોડા મહિનાઓ પહેલા હાઈવે ઉપર ટ્રક નીકળતી હતી એક માણસ કૂદી ગયો આખી આખી ટ્રક એના ઉપર ચડી ગઈ બોલો પાવડાઓથી ખેંચી ખેંચીને શરીરના લોચા લોચા ભેગા કરવા પડ્યા આટલો માણસ કંટાળી જાય છે કયું તત્વ કેવળ ને સ્ટ્રેસ વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ સ્ટ્રેસ ગેપ બિટવીન એક્સપેક્ટેશન સ્ટ્રેસ ઇઝ ધ ગેપ બિટવીન એબિલિટી એન્ડ એક્સપેક્ટેશન માણસની મહત્વાકાંક્ષા એટલી બધી ઊંચી વધી ગઈ અને લાયકાત બહુ નીચી છે બીજાનું જોઈને આને ગાડી મળી અને બંગલો મળ્યો અને આ મળ્યો અને આ મળ્યો અને આ મળ્યો હું ત્યાંનો ત્યાં આમાં દુઃખી થયા કરે અને છેવટે કંઈ ન મળે એટલે છેલ્લે આત્મહત્યા એટલા માટે પૈસાનો માર્ગ આ રાજા બહુ સરકારી અધિકારી છે એટલે બધી વાતો કરે છે કે આ બધું ધનને માટે જ છે સાચા ત્યાગી તો કોઈક હતા બાકી તો બધા એવા જ છે શ્રીજી મહારાજના સમયમાં પણ આવા દંભી બાવાની ઘણી બધી વાતો છે આજે પણ એવા દંભી ઘણા બધા વધી ગયા છે હું તમને બધાને કહું તમારી પાસે ઘણા બધા સંતો આવતા હોય પૈસા પૈસાની સેવા માટે વાત થતી હોય પણ એટલો વિવેક તો આપણને હોવો જ જોઈએ તમે કોઈને કપડાં આપો છો વિચાર્યા વિના ભગવાન માફ કરશે તમે કોઈને અન્ન આપો છો વિચાર્યા વિના ભગવાન માફ કરશે પણ પૈસા આપવાને એ પૈસા ખોટે જ માર્ગે વપરાણા ત્યારે યાદ રાખજો તેમાં તમે પણ ગુનેગાર બનો છો માટે આપતા પહેલા હજાર વાર વિચાર કરો યોગ્ય જગ્યા હોય ત્યાં માથું આપી દેશો તો પણ મને વાંધો નથી પણ અયોગ્ય જગ્યા હશે ત્યાં તમે ધન આપશો તમારું ધન અનર્થ માટે ખોટા કામ માટે ખોટા ધંધાઓ માટે વપરાઈ રહ્યું છે આજે તે સિવાયના આજના ત્યાગી તો ઘણા બધા છે તે તો દેહનું દમન કરીને મરણ પામે છે છેવટે સ્ત્રી ધન અને રસાસ્વાદમાં અત્યંત લોભાયેલા હોય છે અરે પરમહન સંન્યાસી હોય ત્યાગીમાં શિરોમણી ગણાતા હોય જગતમાં એવા ત્યાગી કહેવાતા હોય તેના સમાન બીજા કોઈની તેના જેવી ઉચ્ચ દશા ન હોય છતાં તે બધા ઉપરથી માત્ર વેશધારી હોય છે અંતે તો બધા ધનના અને નારીના જ પ્યાસી હોય છે જીતનો સ્વાદ કહાવત જાયે

હોવત હે કબહી જેટલો રસાસ્વાદ કહેવાય છે બધો આવા ત્યાગીની જીભમાં ભરાઈને પડ્યો હોય બોલો નિષ્કુળાનંદ સ્વામીએ એક શબ્દ લખ્યો છે ખાઈ ખાઈને થયો એવો જાણે પાળ્યો પખાલીનો પાડો આવો શબ્દ સ્વામીએ વાપર્યો છે અત્યારે બધા લોકો શક્તિ પંથે ચાલ્યા છે તેમનો મોક્ષ ક્યારે થશે સ્વયં પોતે જ મોક્ષરૂપ થઈ ગયા છે કે સંસાર રૂપી કુવાને કેમ તરશે ત્યારે બધા કુમારગીઓ બોલ્યા આટલી વાત અધિકારીઓ કરી એટલે પેલા ગામના દુષ્ટ માણસોના નસ આવી ગઈ કે આ તો આપણા જેવા જ ખાલી ઉપર બેઠા છે ને આપણે નીચે આમાં કાંઈ ફેર નથી હવે એને લાગ મળી ગયો જોયું અત્યાર સુધી શું બોલ્યા ચાર વાત ભગવાને બંધ કરી દીધી આ લોકોએ ચાર રસ્તા બંધ કર્યા છે ચાર રસ્તામાં ધન મળે છે નામ નથી આપ્યું મભમમાં બધી વાત કરી છે પણ હવે નસ પકડાની હવે વાત કરશે તમે જોજો ચાર રસ્તા છે ને ત્યારે બધા કુમારગી બોલ્યા અત્યારે તો અહીં દેહનું સુખ ભોગવવાનું છે આગળનું કોણે જોયું આપની સમજણ આપને સુખદાયક આપની સમજણ આપને સુખદાયક નથી અત્યારે તો ઘોર કળીકાળ ચાલે છે એમાં તો પોતાની રીતે ચાલવું જોઈએ જેવો ચક્રવર્તી રાજા હોય તેવો તે ધર્મ પ્રવર્તાવે અને પ્રજા સમજણવાળી હોય તે રાજાએ પ્રવર્તાવેલા ધર્મ પ્રમાણે ચાલે ચક્રવર્તી રાજાએ નક્કી કરેલા ધર્મમાં જે પ્રજા ચાલે તે બધા સુખી થાય અને જે તે પ્રમાણે ન ચાલે તે ઘણી વિપત્તિને પામે છે જે દુષ્ટ માણસો પણ વાત બધી પાછી કેવી કરે છે ધર્મની જ કરે છે બોલો એટલે વચનામૃતમાં મહારાજ કે કે સત્પુરુષો છે પણ શાસ્ત્રનો આશ્રય લે છે અસત્પુરુષો છે પણ શાસ્ત્રનો જ આશ્રય લે છે એટલા માટે શાસ્ત્ર નું શ્રવણ પણ સત્પુરુષ થકી જ કરવું થકે ક્યારેય નહીં એક હજાર કળિયુગ જયારે વીતે ત્યારે નિમિત્ત પ્રલય થાય છે તેમાં પ્રથમ કળિયુગ કરતા બીજો અને બીજા કરતા ત્રીજો ક્રમથી વધારે બળવાન હોય છે એ રીતે બધા કળિયુગના ધર્મો એક એક થી અધિક હોય છે તેના રહસ્યને કોઈ વિરલા હોય એ જ જાણે છે એટલે જેવો કળિયુગ તેવો ધર્મ એમ સમજવું જોઈએ લો વાત જેવો કળિયુગ એવો ધર્મ કળિયુગની રીતે જે બધા આશ્રમ હોય છે આમ વિચારીને ડાહ્યા માણસો ચાલે છે કોઈ મનુષ્ય કળિયુગના ધર્મને તજી દઈને વધારે ધર્મને ચલાવે તો છેવટે કળિયુગ તે વધારે પડવાતા ધર્મને ચાલવા દેશે નહીં એને શું કેવું છે રજૂ જ નથી કરતા દાદાજી બોલો હજી તો ભૂમિકા જ બાંધે છે કેટલું બધું મંગલાચરણ કર્યું જુઓ તમે જેના પેટમાં પાપ હોય ને આવું કપટ ખેલે હા પેલી વાત છે ને ભાંડ હતા ભાંડ પણ ખેલ ચાલે નહીં આવક થાય નહીં એટલે ઘર પણ ચાલે નહીં મુંજાયા શું કરવું નવે નવું ભાંડ એને નક્કી કર્યું કે આ દુનિયામાં એક ધંધો એવો છે જેમાં મંદિર નથી આવતી શું ગુણ ખાજ ખાને કો લડવા મિલે મહારાજ એટલે ત્રણે નવે નવ ને વિચાર થયો કે ખાવા મળતું નથી ઘર ચાલતો નથી પરિવારનું આપણે દુઃખ જોઈ શકતા નથી આના કરતા આપણે બાવા બની જઈએ મુંડા એવું લાલ કપડા પહેરી લીધા નર્મદાના કિનારે જમાયું બધા પાપ કર્યા કર્યા કોઈ સારા સાધુ મળે એની થોડી સેવા કરી લઈએ થોડું પુણ્ય કમાઈ લઈએ થોડા પાપ ધોવાઈ જાય વેશ્યા ચારે બાજુ ફરે અને એને જોયું કે ઓહો આંખ બંધ કરીને હાથમાં માળા લઈને એવા બેસી ગયેલા તનમયથી બગલાની જેમ હા ઇમિટેશન ગ્લિટર ઘણી વખત સાચા કરતા ખોટું થોડું ચમકે વધારે નવું મુંડન હતું નવા કપડા હતા નવ યુવાન હતા બધા અને ભાન ભવાય કરે લઈ તો પછી હે તાજા માજા જ હોય ને ગોળ મટોળો જ હોય ને નવે નવ સાધુને જોઈને વેશ્યાનું મન માની ગયું ને પછી હાવ તપસ્વી હોય ને ને હોય લબડી પડેલા સાધુ હોય તપો મૂર્તિ એમાં માને માને દાદા આ વેશ્યા હતી ને પેલા ભાંડ હતા પણ વેશ્યાને પાપ ધોવું હતું પંચાંગ પ્રણામ કર્યા પ્રાર્થના કરી બાપજી કંઈક સેવા સ્વીકારો ને પેલા કે આમ તો અમે કોઈની સેવા લેતા જ નથી તારો ભાવ પ્રેમ જોઈને એમ થાય છે તારી સેવા લઈ આને વિનંતી કરી કે મારા હાથની રસોઈ જમો આ જમવા જ બેઠેલા ભૂખ્યા હતા આને રસોઈ બનાવીને સારા પકવાન લાવીને જમાડ્યા સાધુને એક દિવસ પ્રાર્થના કરી બીજો દિવસ આખો શ્રાવણ મહિનો એક મહિનો જમા હવે વેસ્યાને બહુ આનંદ થયો કે આવા સારા સાધુની મેં મહિનો જમાડ્યા પણ મનમાં દુઃખ પણ થયું કે સાધુને મેં ભ્રષ્ટ કર્યા મારે કહી દેવું છે હું વેશ્યા છું એટલે એક મહિના પછી કહેવાય છે છે કે પેલી ને સાધુ મહાત્મા એક દિવસ હૃદય ખોલીને વાત કરી કે બાપજી તમે આશીર્વાદ ખૂબ આપ્યા રાજી ખૂબ થયા પણ મારે એક વાત કરવી છે મારી આ દક્ષિણા છે તમે રાજી રેજો હું અભાગણી સ્ત્રી રૂપજીવિકા છું મેં ખૂબ પાપ કર્યા છે કુકર્મો મારા અનંત છે એટલે મહાત્માજી મારે કુકરમાં ધોવાતા એટલે આપણે જમાડ્યા છે માટે રાજી રેજો પેલા ભાંડો ને આપણે ખોલી નાખીએ આપણે શું કામ જરૂર છે એ એક બોલ્યો ભાઈ ચિંતા ન કરતી નવ દિવસ નર્મદામાં નાયા ખાધા ઘી ને ખાંડ તું જાતની વેસ્યા અને અમે જાતના ભાંડ તારું કઈ પુણ્ય ધોવાય એવું નથી અને અમને કઈ પાપ ચડે એવું નથી આમાં દંભ ને પાખંડ કળિયુગમાં સૌથી વધારે દંભ ફેલાવાનો છે ધર્મના નામે અધર્મ ફેલાવાનો છે સત્યના નામે અસત્ય ફેલાવાનો છે હિરણમયેન પાત્રે સત્યમ મુખમ એટલા માટે શાસ્ત્રમાં લખ્યું શું સાચું ને શું ખોટું આ નિર્ણય કળિયુગના માણસો નહીં કરી શકે કળિયુગના માણસની મતિ વારંવાર ભ્રમિત થશે આ સાચું કે પેલું સાચું આ માણસ સાચો કે પેલો સાચો આ રસ્તે તો કલ્યાણ થશે આ રસ્તે તો કલ્યાણ થશે એટલા માટે વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય આ ચાર ગુણ તપાસીને એવા સંત મળે પછી એવા સાધુના ચરણમાં મસ્તક સોંપી દે ને એ સાધુ અત્યંતિક કલ્યાણ સુધી પહોંચાડે છે બોલો જો તો ખરા કેટલી લાંબી લાંબી વાત કરે છે આ લોકો અને લાગ્યા જેવો કળિયુગ તેવો ધર્મ આમ સમજવું કળિયુગની રીતે બધા વર્ણન આશ્રમ હોય આમ વિચારે ડાયા માણસો ચાલે છે કોઈ મનુષ્ય કળિયુગના ધર્મ તજદ વધારે ધર્મ પાળવા જાય તો કળિયુગ એ ધર્મ પાળવા દેતો નથી એટલા માણસે એટલા માટે ડાયા માણસે જેવો કળિયુગનો ધર્મ હોય તે પ્રમાણે ચાલવું જો આપ પોતાની ઉન્નતિ ચાહતા હો તો કળિયુગના ધર્મ પ્રમાણે તમારે ચાલવું જોઈએ આવી ભલામણ પેલી કરી કઈ ગામના કુમારગી લોકો તમારે કળિયુગનો સમય વિચારીને કળિયુગના ધર્મ પ્રમાણે ચાલવું જોઈએ તો તમારું સારું થશે લોકોનું સારું થશે ત્યારે અધિકારી બોલ્યા અમે તમને પૂછીએ છીએ કળિયુગ પ્રમાણે અમારે શું ધર્મ માનવો જોઈએ અમારે શું કરવું જોઈએ તમે જ કહો હવે ત્યારે કુમારગી માણસો એ વાત કરી જનની કહેવાય અને જમપુરીના જમ માત્ર પણ માતાથી જ ડરે છે અને જેટલી નારી કહેવાય છે એ બધી માતાનું સ્વરૂપ જ છે શ્રી કૃષ્ણના સમાન બીજો કોઈ સમર્થ ભગવાન નથી છતાં તે પણ માતાજીને આધીન હતા આપણે તો જીવ છીએ આપણે શું લેખામાં આપણે તો માતાજીને વશ થઈને જ રહેવું જોઈએ અને માતાજીને ચાર વસ્તુ ગમે છે એક ચોરી બીજો વ્યભિચાર ત્રીજો દારૂ અને ચોથો માંસ પરંતુ આ સ્વામિનારાયણ આ ચારે ચાર નું ખંડન કરે છે કળિયુગમાં ચોરીને ધર્મ કહ્યો છે ચોરી કર્યા વિના તો કોઈના ઘરમાં અન્ન આવતું નથી ચોરી કર્યા વિના તો તમારી સરકાર પણ ચાલવાની નથી ચોરી કરીને તેમાંથી તો સરકારને ભાગ આપવામાં આવે છે ચોરી કરનારાને કોઈ પાપ કર્મ લાગતું નથી લો બધી ઉલટી વાત ચોરી કરનાર સરકારને ટેક્સ આપે દાદા ક્યારે બોલો તો ખરા ચોરી કરીને તમને ટેક્સ આપે છે તમને ટેક્સ આપે એટલે પાપ લાગતું નથી બોલો બધી વાત ઉલટી કરી ચોરી કરે ટેક્સ આપે દાદા ચોરી કરીને પાપ ન લાગે કે લાગે કેવી બધી અવળી વાતો કરે છે પણ લોકો એવી જોરદાર બાંધી દીધી છે છે ને રાજાની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ રાજા અંજાઈ ગયા છે અધિકારીઓ બધા અંજાઈ ગયા છે ડોબાને ખાણ મૂકો પછી દોઈ લો ને તને ખબર ના પડે એ માણસને વધારે પડતા વખાણ કરીને પછી તમે ગમે એટલું દોઈ લો ને અને મહારાજ એવી જ રીતે વ્યભિચારને પણ ધર્મ કહેવાય કળિયુગમાં તો તેમાંથી પણ સરકારને જો ભાગ આપવામાં આવે તેમાં પણ પાપ નથી લાગતો અને ત્રીજું છે મદિરાપાન એ પણ કળિયુગનો ધર્મ જ છે દારૂના ધંધામાં પણ રાજાને ભાગ દેવાય એટલે પાપમાંથી મુક્તિ થઈ જાય અને એ પ્રમાણે જ માંસ ભક્ષણ એ પણ ધર્મ છે માંસ અનેક પ્રકારના હોય છે તેના ધંધામાંથી અપાર ધનની આવક થાય છે જે ધંધાદારી રાજભાગ આપે છે પાપ નથી લાગતું રાજા પણ રાજાનું કાળા રંગને આ લોકોએ ધોળો કરી દીધો કાગડા આ લોકોએ હંસ સાબિત કરી દીધો અંધારી ઘોર અમાસ રાતને આ લોકોએ અંજવાળી પૂનમની રાત સાબિત કરી દીધી આવું અત્યારે બહુ ચાલે છે

કે ત્યાં કળયુગ આખે આખો પરિવારે સહિત છે ને છે વેદ અર્થ અવળા કર્યા પંડિતોએ પાપ માર્ગે જઈને ધન્ય હો ધન્ય હો ધર્મ ધ્વજ રોપીયો એ સમયે સ્વામી નારાયણે પ્રગટ થઈને હજી વાત કરે છે જો અને દેવી છે ને માતાજી એ બીજા વર્ણો કરતા પણ બ્રાહ્મણોની તો વિશેષ માં ગણાય એટલે માતા બ્રાહ્મણોના બધા જ પાપ નાશ કરી દે છે એટલે બ્રાહ્મણને પણ પાપ લાગતું નથી કેવો ક્રમ બનાવી દીધો ચોરી બે માંસ અને દારૂપાન આ તો માતાજીના પ્રિય વસ્તુ પાત્રો છે બધા અને એ જયારે સમાજમાં થાય ત્યારે એનાથી લોકોને ધન મળે એ ધનમાં પછી રાજાને આપે એટલે લોકોને પાપ જતું રહ્યું રાજા પછી બ્રાહ્મણને જમણે એટલે બ્રાહ્મણનું પાપ જતું રહ્યું અને બ્રાહ્મણ તો માતાજીના લાડલા દીકરાઓ છે એટલે માતા એ બ્રાહ્મણના પાપને પણ પછી ધોઈ નાખે છે એટલે બ્રાહ્મણ પણ બધા નિષ્પાપ થઈ ગયા એટલે બ્રાહ્મણના પણ પાપ નાશ થઈ ગયા લેસ માત્ર પણ પાપ રહેવા દેતી નથી માતા બધા જ વિપ્રોને વિષ્ણુ રૂપ કહેવાય છે અગ્નિરૂપ કહેવાય છે અનુપમ વેદરૂપ કહ્યા છે જે ધર્મવાળા રાજા હોય તે જ આ બધું જાણે આ વાતની ખબર કોને પડે પાછી ધર્મવાળાને ખબર પડે આહાહા એટલરનું સૂત્ર હતું ને જુઠ્ઠું બોલો અને જોરથી બોલો શું કેતો જુઠ્ઠું બોલો અને જોરથી બોલો અને વારંવાર બોલો તો તમારું જુઠ્ઠું પણ કેવું થઈ જશે સાચું થઈ જશે ધિક્કાર છે હા આ બધી વાત તો ધર્મવાળાને ખબર પડે અને આપ ધર્મરૂપ છો અત્યારે આપે ધર્મની સહાય કરવી જોઈએ અને આ સ્વામિનારાયણ છે ને

દીકરીઓ પગ દબાવે મહાત્માજી પાછા વાત કરે આમ તો તમારા દીકરીને લાડુબાર જેવા છે આ તો અક્ષરધામ ના મુક્ત છે હવે કયા બાપને પોતાની દીકરી મુક્ત કઈ ન ગમે બોલો કોને ન ગમે એ હરિભગતના ઘરે વર્ષો પેલા ગુરુજીને જવાનું થાય એને વિનંતી કરી અમારા દીકરીઓને પ્રશ્ન પૂછો છે ગુરુજીએ કોઈ વાંધો નહીં ફરી વિનંતી કરી કે તમે કહો ત્યારે ગોઠવીએ ગુરુજી કે પ્રશ્ન તમને આપે તમે એમને કેજો એ લોકો પાછળ બેસીને સાંભળે અમે જવાબ આપીશું એમ નહીં એમને સન્મુખ બેસીને પૂછવું છે ના પાડી ગુરુજી અમે તો સાધુ છીએ અમે તો આ મર્યાદા મહારાજની બાંધેલી મર્યાદા કેમ તોડી શકીએ આમણે કીધું આવે આવે બધા એમ કે છે કે તમારા ઘરના દીકરી તો અક્ષરધામના મુક્ત છે જીવબા લાડુબાનો અવતાર છે એને મેં સ્ત્રી માનતા જ નથી ગુરુજી કે તો બહુ મોટા હોય એની વાત અમારી વાત એવી નથી ધિક્કાર છે હા ધિક્કાર દુઃખ થાય શું માનતા હરિભક્તો બધા ખબર છે અમે પણ પછી એક બે વખત ભેગા થયા છીએ એમ કહે કે સ્વામી અમારે તો એવા સંતો જોઈએ કે જે અમારું કલ્યાણ કરે ને મારા દીકરીઓનું કલ્યાણ કરે બોલો એને સાચા સાધુ ખોટા લાગવા લાગવા લાગ્યા લાગ્યા અને ખોટા સાધુ સાચા તો ભાઈ તમે તમારા સ્વામીજી તમારા પરિવારે સહિત તમે વૈકુંઠમાં પધારશો બીજું શું દુખ થાય કળિયુગમાં દંભ એવો ફેલાવાનો છે અધર્મ એ ધર્મ દેખાશે અને ધર્મ એ

એ કોઈની જાળમાં ફસાય પણ ક્યારેય પણ સાચો મુમુક ખોટાની જાળમાં ફસાય નહીં કારણ શું ભક્તિથી ભગવાનમાં કરેલા પ્રેમથી ભગવાનના એકાંતિક સત્પુરુષોની કરેલી સેવાથી એક એવું બળ માણસને મળે છે અસત્યમાં ક્યારેય અંજાતો નથી અસત્યમાં ક્યારેય એ લેવાતો નથી અસત્યમાં ક્યારેય એ ફસાતો નથી માટે આ કથા સાંભળો છો આજે આપણે આ આબે આબેહૂબ સ્વરૂપની વાતો સાંભળી કળિયુગી માણસો કેવી રીતે વાત કરે કળિયુગી માણસો કેવી રીતે લોકોને ફસાવે છે કળિયુગ ખૂણા ખૂણામાં ઘર ઘરમાં પરિવાર પરિવારમાં સમાજ સમાજમાં રાષ્ટ્ર રાષ્ટ્રમાં તમારી આસપાસ ઘણા બધા માણસો એવા કળિયુગી સ્વરૂપો કળિયુગના સ્વરૂપ જેવા હશે માટે બહુ લલચામણી વાતો બહુ લાભ લોભની વાતો બહુ ફાયદા મોટા મોટા ફાયદો રાતોરાત કરોડપતિ થવાની વાતો એમાં ક્યારેય અંજાવું નહીં મહારાજની ઈચ્છાથી મહારાજની આજ્ઞા પ્રમાણે આ બધું ચાલે છે એમ માની પ્રામાણિક રીતે પુરુષાર્થ કરી જેટલું મળે સંતોષ માની જો ભગવાનની ભક્તિ કરે તો આલોક અને પરલોક સુધરે છે ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાંત વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્થ પૂરમાં કુમારગીઓએ શ્રીહરિના સત્સંગનો વિરોધ કર્યો એ નામે એક ને પહેલો તરંગ સમાપ્ત થયો बोलो घनश्याम महाराजनी जय